નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરકે એજ્યુકેશન ઓનલાઈન જોબની અંદર, જ્યાં તમને મળે છે સરકારી ભરતીની મહત્વની અપડેટ. આજે મિત્રો આપણે મહત્વની આજ વાત કરવાની છે પોસ્ટ વિભાગની. જી હા મિત્રો, જે પોસ્ટ વિભાગની ભરતીની આપણે વાત કરવાના છીએ અને પોસ્ટ વિભાગના પરિણામની આપણે વાત કરવાના છીએ. મિત્રો ખાસ મહત્વનું છે, એટલે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને ખબર પડી શકે કે આગળની પ્રોસેસ શું હોઈ શકે અને રિઝલ્ટ કયા પ્રકારનું છે અને ક્યાં આપવામાં આવેલું છે રિઝલ્ટ. જે મહત્વની માહિતી છે જે આપ અંત સુધી જોતા રહેજો. મહત્વની માહિતી પોસ્ટ વિભાગમાં ભરતી અને પોસ્ટ વિભાગનું પરિણામની વાત કરવામાં આવી છે. એની અંદર લખવામાં આવ્યું છે કે સિલેક્શન લિસ્ટ ઓફ ગ્રામીણ ડાક સેવક ફોર ગુજરાત સર્કલ, એની અંદર જે નંબર અને તમામ માહિતી આપવામાં આવેલી છે, સિરિયલ નંબર, ડિવિઝન, જે ડિવિઝન લાગતું હોય અમદાવાદ સિટી એ પ્રકારે અલગ અલગ પ્રકારના ડિવિઝન, નામ આપવામાં આવ્યું છે, એસઓ નેમ આપવામાં આવ્યું છે, બીઓ નેમ, પોસ્ટ નેમ જે પોસ્ટ લાગતી હોય, કેટેગરી જનરલ હોય કે ઓબીસી હોય પ્રકારનું આપવામાં આવ્યું છે, રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યો છે અને એના પછી જે પણ ઉમેદવારોના સિલેક્શનના લિસ્ટ નામ આપવામાં આવેલું છે. તો ઓફિશિયલ વેબસાઇટ જે આપવામાં આવી છે પોસ્ટની, એના ઉપર આ રિઝલ્ટ જે કહેવાય કે સિલેક્શન લિસ્ટ ફોર ગ્રામીણ ડાક સેવકનું રિઝલ્ટ ગુજરાત સર્કલનું, જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ પ્રકારનું રિઝલ્ટ મૂકવામાં આવેલું છે. તો મિત્રો જે પણ મિત્રો નવા હોય આ ચેનલ ઉપર, એમને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે, કારણ કે અવનવી માહિતી આ જ પ્રકારની આ ચેનલ ઉપર આપણે અપલોડ કરતા રહીશું. તો જે પણ મિત્રો એમને લાઇક કરી દેવા અને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી છે. આ જ પ્રકારની માહિતી સાથે અવનવી માહિતી સાથે આપણે મળતા રહીશું. ત્યાર સુધી મિત્રો નમસ્કાર, જય હિન્દ.